મહેસાણામાં ઘરે સારવાર લેતા દર્દીની સ્થિતિ કફોડી છે. હોમ આઇસોલેટ દર્દીઓ નથી મળતો ઓક્સિજન, વિતરકોને ઓક્સિજનની બોટલ ન આપવાનો આદેશ. કલેક્ટર લખાણ હશે તો જ બોટલ આપવામાં આવશે. ઓક્સિજન ન મળતા ઘરે સારવાર લેતા દર્દીની હાલાકી. ખાનગી કંપનીઓ પણ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન આપી રહી છે, પરંતુ ઘરે જે આઇસોલેટ છે, જે દર્દીઓ છે, એમની પરિસ્થિતિ કફોડી બની રહી છે. કોરોના કેસનો આંક જે સતત મહેસાણા જિલ્લામાં ચોક્કસથી વધી રહ્યો છે અને એક ચિંતાજનક સમાચાર કહી શકાય. અને મહેસાણા જિલ્લાની જો વાત કરીએ તો તમામ હોસ્પિટલોની અંદર હાલમાં ઓક્સિજનની અછત સ્વર્તાઈ રહી છે, તેવું સ્પષ્ટપણે સામે છે. ઓક્સિજનના અભાવે ક્યાંક ને ક્યાંક લોકો પણ જે છે તે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ મહેસાણામાં જે ખાનગી કંપની જે ઓક્સિજન ઉત્પાદન કરતી છે, આપણે ત્યાં આવી ગયા છે. આપણે દ્રશ્યો બતાવીશ કે જે ઓક્સિજનના સિલિન્ડરો અહીંયા આગળ જે છે તે ભરવામાં આવે છે. બીજી તરફના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે અહીંયા હાલ ખાસ કરીને જે ઓક્સિજનના સિલિન્ડરોનું સપ્લાય પણ ચાલુ છે. અને મહેસાણા જિલ્લામાં ખાસ કરીને એક ફરમાન આપવામાં આવ્યું છે કે ઘરે આઇસોલેટ જે હોમ આઇસોલેટ વ્યક્તિ હોય છે તેને ઓક્સિજન આપવાની પણ મનાઈ કરવામાં આવી છે. કલેક્ટરના જે છે તે આદેશ અનુસાર જે છે તે હાલમાં પ્રાઇવેટ જે ઘરમાં ઓક્સિજનના સિલિન્ડર આપવાની મનાઈ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે ઘરે સારવાર લઈ રહેલા દર્દી ચોક્કસથી કફોડી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઘરે સારવાર લઈ લે વ્યક્તિને ઓક્સિજનની બોટલ લેવી હોય તો કલેક્ટર કચેરી જઈને ત્યાંથી લેખિતમાં લઈને આવવાનું રહેશે. ત્યારે જ જે છે તે ખાનગી કંપની દ્વારા જે ઓક્સિજનનું સિલિન્ડર પૂરું પાડવામાં આવશે. ત્યારે ઓક્સિજન જે સિલિન્ડર જે ખાનગી કંપની છે તેના સંચાલક આપણી સાથે ઉપસ્થિત છે. વડીલ, શું કહેશો, કેવા પ્રકારનું હાલમાં તો જે ફરમાન આપવામાં આવ્યું છે અને કેવી રીતે હાલમાં વિતરણ થાય છે? હાલમાં કલેક્ટરના દ્વારા મુજબ હોમ ક્વોરન્ટાઇન સિલિન્ડર કોઈને ઘરે આપવા નહીં. અને પેશન્ટો અહીંયા વારંવાર અમારા જોડે ઝઘડો અને બધું કરે છે. અમે પોતે પણ અમે એમના જોડે દિલગીર છીએ કે અમે જાણીએ છીએ કે એમને ખાટલો મળ્યો નથી ગવર્મેન્ટ તરફથી, અને એ લોકો માગે છે, પણ અમારા હાથ સરકાર જોડે બંધાયેલા છે. અમે ઉપર પ્રોટોકોલ મુજબ ચાલીએ છીએ અને ઝઘડો એ ઘણા થાય છે અને મારે ખાધી છે અને ચલાવીએ છીએ. બિલકુલ સાહેબ, શું કહેશો કે જે પ્રકારે હાલમાં કેટલું ઉત્પાદન આપ કરી રહ્યા છો ને અહીંયા કેટલી આ બોટલની જાવક સિલિન્ડરોની હાલમાં થઈ રહી છે? હાલમાં હું પર ડે 1200 સિલિન્ડરનું ઉત્પાદન કરી રહ્યો છું, પણ હવે પરિસ્થિતિ મારા પાસે મટીરિયલ ઉપરથી જે આવે ગવર્મેન્ટનું એક બેંક થ્રુ, એમાં મારે પાટણ જિલ્લો અને મહેસાણા જિલ્લો બંને મારે સાચવવાના કલેક્ટરના ફોટો મુજબ અમે મટીરિયલ વેચીએ છીએ. 1200 બોટલનું ઉત્પાદન આપના ત્યાં થઈ રહ્યું છે. બોટલની સિલિન્ડરની જાવક કેટલી છે આપના ત્યાં? અછત ઊભી થાય છે આપના ત્યાં? હા, ઘણી વખત મટીરિયલ નહોતું હોતું કે પ્લાન્ટ બંધ પણ થાય છે, એટલે મટીરિયલની માટે અમે મગજ આગળ માગણી કરીએ છીએ, આવે કે ચાલુ કરીએ છીએ. અને જે આ પ્રકારે એક ફરમાન કરાયું છે કે કલેક્ટરના આદેશ અનુસાર તેમની ચિઠ્ઠી લઈને આવશો તેઓ જ પ્રાઇવેટમાં ઓક્સિજનની સિલિન્ડર મળશે, તો સવારથી આપના ત્યાં કેટલા લોકો આવીને પાછા ધક્કા ખાઈને પાછા ગયા છે? આજ સવારથી મિનિમમ 500 થી 600 જણા આવીને પાછા ધકડા ગયા છે પાછા. બિલકુલ દિયા, આ હતા ઓક્સિજન કંપનીના સંચાલક. ખાસ કરીને તે જણાવી રહ્યા છે કે જે હાલમાં તો તે 1200 સિલિન્ડરનું ઉત્પાદન કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 1200 સિલિન્ડરની જાવક પણ થઈ જાય છે, અછત પણ ઊભી થાય છે. પાટણ અને મહેસાણા જિલ્લાને ઓક્સિજન પૂરું પાડતા હોય છે, એટલે કહી શકાય કે ખાસ કરીને મહેસાણા જિલ્લામાં હાલ કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા ગયું છે. ઓક્સિજનની તો અછત વર્તાઈ રહી છે, સાથે સાથે જે હોમ આઇસોલેટેડ જે વ્યક્તિ હોય છે જેને ઓક્સિજનની જરૂરિયાત હોય છે તેને પણ હાલમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કલેક્ટર ની જે રજામંદી વગર ઓક્સિજનનું સિલિન્ડર પ્રાઇવેટમાં નહીં આપવામાં આવે, એટલે કહી શકાય કે જે હોમ આઇસોલેટ વ્યક્તિ છે તેને એક તરફ તો બે હોસ્પિટલમાં બેડ નથી મળ્યો, પરંતુ જે પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યો છે તેને પણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કહી શકાય કે ઓક્સિજનના અભાવના કારણે ચોક્કસથી લોકોના જીવ જે છે તે ગુમાવવાનો વારો હાલમાં ચોક્કસથી આવી રહ્યો છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.